હેલો બાળકો, ઉન્નતિ ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 8માં વિષય વિજ્ઞાન, જેમાં આપણે ચેપ્ટર 6 દહન અને જ્યોત, એના વિશે આપણે થોડી ઘણી ચર્ચા કરીશું. દહન એટલે શું એ તો તમને ખ્યાલ જ હશે. દહન એટલે એક પ્રકારનું, આપણે એને બીજું નામ આપીએ તો બળતણ પણ કહી શકાય છે, બરાબર. પણ આપણે ઘરમાં છે ત્યારે, આપણે ગમે ત્યારે આપણે ઘરે દીવાબત્તી કરીએ છીએ, અથવા તો આપણે ખોરાક રાંધવા માટે આપણે જે ચૂલાનો ઉપયોગ કરીએ છીએ, આ બધું શું છે? તો કે દહન છે, બરાબર. તો દહનને આપણે વૈજ્ઞાનિક ભાષામાં, જેમ કે વિજ્ઞાનની ભાષામાં આપણે કેવી રીતે આપણે એને નામ આપી શકીએ? તો કે દહન છે એને શું કહેવાય? તો કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને ઉર્જા ઉત્પન્ન કરે એને શું કહેવાય? દહન કહેવાય. શું છે? ફરીથી, જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ઉર્જા ઉત્પન્ન કરે એને આપણે શું કહીએ છીએ? દહન. જેમ કે આપણે ઘરમાં, આપણે ગેસનો ચૂલો છે તો આપણે ઘરમાં ગેસનો બાટલો છે, તો જ્યારે તમે એને ચૂલાને સળગાવો છો તો આપણે ચૂલાને સળગાવવા સાથે સાથે આજુબાજુના વાતાવરણમાં ઓક્સિજન વાયુ આવેલો હોય છે. આ ઓક્સિજન વાયુ છે એની સાથે સંયોજાય અને પછી જ્યારે એને સળગાવવામાં આવે છે ત્યારે એ પ્રક્રિયા થાય છે, જ્યારે આપણે એને ચૂલાનો ઉપયોગ કરી અને આપણે ખોરાક રાંધી શકીએ છીએ. બીજી વસ્તુ કહીએ કે અમુક એવા પણ પદાર્થો હોય, જેમ કે દહનશીલ પદાર્થ અને અદહનશીલ પદાર્થ. તો તમે જોવો છો કે દહનશીલ પદાર્થ કોને કહેવાય? તો કે જે પદાર્થ છે એ પોતે પૂરેપૂરો સળગી ઉઠતો હોય એને શું કહેવાય? દહનશીલ પદાર્થ. તમે, આપણે ઘરમાં દીવાબત્તી કરીએ છીએ ત્યારે આપણે બાકસની સળીનો ઉપયોગ કરીએ છીએ, તો બાકસની દીવાસળી જ્યારે તમે એને સળગાવો છો ત્યારે એ પૂરેપૂરું ટોચથી માંડીને નીચે છેડા સુધી સળગી ઉઠે છે, તો એ કેવો પદાર્થ કહેવાય? દહનશીલ પદાર્થ કહેવાય. હવે તો કે અદહનશીલ પદાર્થ કોને કહેવાય? જેમ કે આપણે એક લોખંડનો ટુકડો લ્યો, તમે એને ગમે એટલો સળગાવશો એ સળગી ઉઠશે નહીં, એ ગરમ થશે. એને તમે ગરમ કરીને તમે એને ટીપી અને એને આકાર આપી શકો છો, પણ એ કોઈ દિવસ ક્યારે પૂરેપૂરો સળગી ઉઠતો નથી, તો આવાને શું કહેવાય? અદહનશીલ પદાર્થ. તો એવી જ આપણે એક પ્રવૃત્તિ છે આપણા પાઠ્યપુસ્તકમાં, કે પ્રવૃત્તિ 6.1, એમાં ઘણી બધી વસ્તુઓ આપેલી છે, કે એ પૂછે છે કે આપણે આપણા શિક્ષકની મદદથી, એટલે કે આપણે જોઈશું કે આ બધા પદાર્થો છે એ કેવા છે, દહનશીલ છે કે અદહનશીલ, તો એના વિશે આપણે ચર્ચા કરીએ. હવે પહેલું છે લાકડું. તમે જોવો છો, આપણે શું વાત થઈ હતી કે જે પદાર્થ પૂરેપૂરો સળગી ઉઠે એને શું કહેવાય? દહનશીલ. લાકડું છે, તમે ઘરમાં ઘણી વખત ઘણા ગામડે જતા હોય તો આપણે લાકડાનો ઉપયોગ કરીએ છીએ. લાકડું છે એને ચૂલામાં આપણે રાખીએ છીએ અને આપણે એને સળગાવીએ છીએ, તો લાકડું છે એ શું થાય છે? તો કે પૂરેપૂરું સળગી ઉઠે છે. સળગી ઉઠે છે તો આપણે એને શું કહેવાય? દહનશીલ પદાર્થ કહેવાય. કેવો પદાર્થ કહેવાય? દહનશીલ પદાર્થ. ત્યારબાદ છે કાગળ. કાગળ છે, આપણે વધારાના નકામાના કાગળ હોય છે અથવા તો કોઈ પણ જવા દેવાના કાગળ હોય, તો તમે એને ક્યારેક પણ આપણે એને કોઈ પણ રીતે આપણે એનો ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણે કાગળને તમે ગમે ત્યારે સળગાવશો એટલે શું થશે? તો કે એ પણ પૂરેપૂરો સળગી ઉઠશે. એ પૂરેપૂરો સળગી ઉઠશે તો એને શું કહેવાય? દહનશીલ પદાર્થ. જ્યારે કોઈ પણ વસ્તુ છે એ પૂરેપૂરો સળગે નહીં તો એને આપણે શું કહી શકીએ? અદહનશીલ પદાર્થ. જેમ કે આપણે લોખંડની ખીલી છે, તમે ઘરે ક્યારેક ટ્રાય મારજો કે મીણબત્તી છે એને લઈ અને એને જલાવજો, ત્યારબાદ લોખંડની ખીલીને હાથમાં લઈ અને તમે એને સળગાવજો, એ ક્યારેય સળગશે નહીં. લોખંડની ખીલી છે એ ધીમે ધીમે તપશે, બરાબર, ગરમ થશે, પણ એ ક્યારેય સળગી ઉઠશે નહીં. તો એવા પદાર્થને આપણે કયો પદાર્થ કહેવાય? અદહનશીલ પદાર્થ. કેવો પદાર્થ કહેવાય? અદહનશીલ. ત્યારબાદ કેરોસીન. કેરોસીન પણ એવી જ વસ્તુ છે કે જ્યારે પણ તમે કેરોસીન છે, ઘણી વખત ક્યારેક એવું થાય છે કે ક્યાંક કેરોસીનના છંટકાવ થયો હોય અથવા તો કેરોસીનનો આપણે ભઠ્ઠી હોય તો એમાં કોઈ પણ અન્ય કારણોસર એ ક્યારેક સળગવા લાગે, તો એ શું થાય છે? તો કે પૂરેપૂરો સળગી ઉઠે છે. કેરોસીનથી આગ લાગવાની સંભાવના વધુ રહી છે. તો કેરોસીન છે એ કેવો પદાર્થ કહેવાય?
દહનશીલ પદાર્થ કહેવાય. ત્યારબાદ પથ્થરનો ટુકડો. તો પથ્થરનો ટુકડો છે, તમે જુઓ છો ગમે ત્યારે તમે ગમે તે વસ્તુનો આપણે પથ્થરનો ટુકડો લેશો એને તમે ગરમ કરજો ત્યારે પણ એ સળગશે નહીં. તો એના માટે આપણે કયો પદાર્થ કહેવાય? અદહનશીલ પદાર્થ. ત્યારબાદ છે કોલસો. કોલસાની ભઠ્ઠી પણ હોય છે, કોલસાની સગડી પણ હોય છે. આપણે ઘરમાં પહેલાંના જમાનામાં મમ્મી પપ્પા છે એ લોકો આપણા ઘરમાં પહેલાં ગેસના ચૂલા નહોતા ત્યારે એના માટે આપણે શું હતું તો કે કોલસાની સગડી હતી કે કોલસાને સળગાવવામાં આવે અને એનો જે આગ લાગે છે જે ભઠ્ઠો થાય છે એનાથી આપણે ખોરાક રાંધી શકતા હોય છે. તો કોલસો છે એ પણ પૂરેપૂરો સળગતો હોય છે તો એને શું કહેવાય છે? દહનશીલ પદાર્થ કહેવાય. છેલ્લે આપણે દીવાસળીની વાત કરીએ તો દીવાસળી પણ એવી જ રીતના છે કે આપણે વાત કરી હતી અગાઉ ચર્ચા કરી હતી કે દીવાસળી છે એને પણ આપણે સળગાવીએ છીએ જ્યારે આપણે દીવાબત્તી કરવા ટાઈમે અથવા તો કોઈ પણ વસ્તુને સળગાવવા માટે આપણે દીવાસળીનો ઉપયોગ કરીએ છીએ ત્યારે પણ દીવાસળી છે એ પૂરેપૂરી સળગી ઉઠે છે. તો એના એ પણ આપણે કેવી રીતે કહેવાય? દહનશીલ પદાર્થ કહેવાય. હવે તમને ખ્યાલ આવી ગયો કે દહન એટલે શું, બરાબર? અથવા તો દહનશીલ પદાર્થ અને અદહનશીલ પદાર્થ કોને કહેવાય આના વિશે આપણે ચર્ચા કરી. હવે આપણે બીજી એક પ્રવૃત્તિ કરવી છે કે તમે એમ કહો છો કે આપણે દહન એટલે કે જે પદાર્થ છે એ ઓક્સિજન સાથે સંયોજાય. હવે ક્યારેક એવું કરીએ તો કે એ પદાર્થને આપણે ઓક્સિજન આપીએ જ નહીં તો શું થાય? તો એના માટેની આપણે એક પ્રવૃત્તિ છે જે આપણી બુકમાં 6.2 છે કે સળગતી મીણબત્તીને ટેબલ પર રાખો અને કાચની ચીમનીને નીચેના લાકડાના ટુકડાનો આધાર આપીને મીણબત્તી પર એવી રીતે ગોઠવો કે હવામાં ચીમની દાખલ થઈ શકે છે. જો આપણે આ જ ચીમનીને આપણે આજુબાજુમાંથી હવા પ્રવેશવા દઈએ નહીં તો મીણબત્તી શું થાય છે એનું આજે અવલોકન કરવાનું છે. તો સૌથી પહેલાં શું કરવાનું છે તો કે એક સ્ટેન્ડ ઉપર 3 મીણબત્તીને રાખવાની છે. શું કરવાનું છે? 3 મીણબત્તી, જેને આપણે નામ આપશું એ, બી અને સી. ત્યારબાદ શું કરવાનું છે તો કે પહેલી મીણબત્તી છે એની ઉપર આપણે કાચનો ગ્લાસ મૂકીએ, બરાબર? પણ કેવી રીતે ગોઠવવાનો છે કે મીણબત્તીની બાજુમાં લાકડાના 2 સ્ટેન્ડ રાખવાના છે નાના નાના, જેથી કરીને કાચ છે એ મીણબત્તીની આજુબાજુમાં સાવ ઢકાઈ ન જાય, બરાબર? એટલે શું કરવાનું છે? સ્ટેન્ડ રાખવાના છે જેથી કરીને આજુબાજુમાંથી મીણબત્તીને હવા પૂરી પડે. તો હવામાં શું કયો વાયુ છે? ઓક્સિજન વાયુ છે. તો આમાં શું થશે તો કે પહેલી મીણબત્તી છે એને તમે સળગાવી અને ઉપરથી કાચનો ગ્લાસ રાખી દેશો તો તમે જોઈ શકશો કે મીણબત્તી છે એમની એમ સળગતી રહેશે. કારણ કે આ જે મીણબત્તીની જ્યોત છે એને પૂરેપૂરો ઓક્સિજન વાયુ મળે છે એટલે એને મીણબત્તીને કાંઈ થશે નહીં. હવે બીજી મીણબત્તી લો. શું કરવાનું છે? બીજી મીણબત્તીને શું કરવાનું છે તો કે એ મીણબત્તીને તમારે થોડીક વાર માટે તમારે એને ચાલુ રાખી અને એને ગ્લાસ ઉપર રાખી દેવાનું છે. એને નીચે લાકડાના સ્ટેન્ડ વડે જગ્યા આપવાની નથી. તો શું થશે તો કે મીણબત્તી છે એ શું કરશે તો કે 1 સેકન્ડ માટે કે જે હવામાંનો જે ગ્લાસ છે ને જે ગ્લાસમાં જેટલી હવા ભરી હશે એટલો ટાઈમ જ મીણબત્તી ચાલુ રહેશે. કારણ કે હવામાંનો ઓક્સિજન વાયુ છે એ જેવો નીકળી જશે બંધ થઈ જશે એટલે મીણબત્તી શું થઈ જશે? બંધ થઈ જાય તો ધુવાણો દેખાશે. ત્યારબાદ ત્રીજી મીણબત્તીને લો. ત્રીજી મીણબત્તીને પણ સળગાવ્યા પછી એને ઉપરથીને બંધ કરી દો અને નીચેથીને બંધ કરી દો. શું કરી દેવાનું? ઉપરથીને બંધ અને નીચેથીને બંધ. ક્યાંયથીને એક પણ પ્રકારનો ઓક્સિજન વાયુ આપવાનો નથી. તો આવામાં શું થઈ જશે? તરત જ 80 સેકન્ડે મીણબત્તી છે એ ઓલવાઈ જશે. તો આ 3 મીણબત્તી ઉપરથી આપણને શું સાબિત થાય છે તો કે જ્યારે પણ કોઈ પણ પદાર્થ છે એ ઓક્સિજન સાથે સંયોજાય તો દહન એટલે કે જ્યોત ઉત્પન્ન થાય, બરાબર? પણ જેવો તમે ઓક્સિજન વાયુ તમે એકાએક એને બંધ કરી દેશો તો શું થઈ જશે? મીણબત્તી ઓલવાઈ જશે. તો આના ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે આપણે કેવી રીતે આપણે ઓક્સિજન છે એ હવામાંથી આપણને મળે છે.